गुजरात प्राइम टाइम अने हूँ छू पंकज। शुरुआत वरसादनी आगाही थी। गुजरातीओ थई जजो सावधान, आगामी दिवसोमां राज्यना मोटा भागना विस्तारोमां मेघराजा रौद्र रूप धारण करशे। માં ચોમાસાના વધુ એક રાઉન્ડમાં પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે। 9 અને 10 ઓગસ્ટે અમદાવાદને ઘમરોળશે મેઘરાજા। 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેવાનું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે। 10 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે, જેને લઈ માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના। સૌરાષ્ટ્ર કચ્છમાં 11 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ અપાઈ છે। 9 તારીખથી 12 સુધી આખા ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ રહેશે। હાલ એક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે આખા ગુજરાતમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને અતિ ભારે વરસાદ પણ મળી શકે છે। ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ થયો। જામવાડામાં 3 ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું। ગીર જંગલ અને જામવાડા ગીરમાં વરસાદ થયો। ગીર જંગલમાં આવેલા સિંગોડા ડેમ ઉપરવાસમાં વરસાદ થયો અને તેના કારણે ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવાની ફરજ પડી। તો આ તરફ અમરેલીમાં વરસાદી માહોલ બરાબર જામ્યો। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। બગસરા શહેરમાં બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ પડ્યો। સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થઈ ગયા। વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। અમરેલીમાં જિલ્લાભરમાં વરસાદ છે। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। શહેરમાં બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ પડ્યો તો સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા પડ્યા, જેના પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થયા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। વાત રાજકોટની, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ વરસાદ થયો। ઉપલેટા અને ગ્રામીણ પંથકમાં વરસાદ, ઉપલેટાના ઈસરા, વરજાગ અને જાડિયામાં વરસાદ વરસ્યો। મેખા, ટીંબી, નીલાખા અને ગઢાડા જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા। હવે વાત બોટાદની। બોટાદ જિલ્લામાં સતત 3જા દિવસે મેઘરાજાની પધરામણી થઈ। બોટાદ શહેર અને બરવાડા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જામ્યો। જિલ્લાના લાઠીદડ ગામે મુશળધાર વરસાદ વરસ્યો। જિલ્લાના ગઢડા અને રણપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો। ગાજવીજ અને પવન સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। કેશોદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો તો જૂનાગઢ શહેરમાં 1 ઇંચ, મેંદરડા, વંથલી અને માળિયા હાટીનામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। કાળા ડિબાંગ વાદળો આવ્યા, ભારે વરસાદ વરસ્યો અને વહેતા થયા ધોધ। વડગામનો પાણિયારી ધોધ જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। નયનરમ્ય દ્રશ્યો જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં આવ્યા ધસમસતા પાણી। પાણીનો પ્રવાહ વધતા વડગામનો પાણિયારો ધોધ જીવંત બન્યો। પાણિયારી ધોધના ધોધમાં દ્રશ્યો જોવા મળ્યા। ધોધ જીવંત બનતા પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી। ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતો રાજી થયા। પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી નદી નાળા છલકાયા છે, સાથે પાણીયારી ધોધ જીવંત બનતા આહલાદક નજારો જોવા મળ્યો। ભાગ્યે જોવા મળતા દ્રશ્યોને નિહાળવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘો મહેરબાન છે। સારા એવા વરસાદથી પાણીયારી જેવા વધુ કેટલાક ધોધ વહેતા થઈ શકે છે। ભારે વરસાદ વચ્ચે સુરતનો વિયર કમ કોઝવે તોફાને ચડ્યો। છેલ્લા 1 મહિનાથી આ કોઝવે ઓવરફ્લો છે। ધસમસતા પાણીના આ દ્રશ્યો છે સુરતના વિયર કોઝવેના।
આ કોઝવે છેલ્લા એક મહિનાથી ઓવરફ્લો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા વિયર કોઝવેમાં પાણીનો મોટો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉપરવાસમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના ધસમસતા પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યા છે। લેવલ મેન્ટેન રાખવા માટે 75,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીમાં પાણીનો પ્રવાહ આવતા લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયા છે। ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે 70 કિલોમીટરના વિસ્તારમાં આવતા તમામ નાના મોટા બ્રિજ પાણીમાં ગરકાવ છે। રસ્તામાં આવતો કાકરા ડેમ પણ ઓવરફ્લો થયો છે। વિયરકમ કોઝવે ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહ્યો છે। છેલ્લા એક મહિનાથી અહીં આવા જ ધસમસતા પાણી વહી રહ્યા છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદનું પાણી તાપી નદીમાં આવે છે અને તાપી નદીનું પાણી ઉકાઈ ડેમમાં આવતા આ ડેમ ઓવરફ્લો થયો છે। કોઝવે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે। મેઘ સવારીએ બનાસકાંઠાને જળબંબાકાર કરી નાખ્યું। ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કરતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું। પાલનપુર, ડીસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ડીસા માર્કેટ યાર્ડમાં વરસાદને પગલે હરાજી બંધ કરવામાં આવી। ખેડૂતો જણસી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા, પરંતુ હરાજી બંધ હોવાથી અને યાર્ડમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતો અને વેપારીઓને પાક પલળી જવાની ભીતિ છે। બનાસકાંઠાના લાખણીમાં એવો તો ધોધમાર વરસાદ વરસ્યો કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। લાખણીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા બજારો પાણીના હવાલે થઈ ગયા। લાખણીના રસ્તા પાણી પાણી થઈ ગયા। વરસાદનું જોર એટલું હતું કે કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક વાહનો અટવાયા, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદે એટલી હદે મુશ્કેલી સર્જી કે પુલ પર પાણી ફરી વળ્યા। ઘટના છે બનાસકાંઠાના દિયોદર। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા, ઘરમાં પણ પાણી ઘૂસી ગયા, પરંતુ બનાસકાંઠાના દિયોદરમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા। અહીં કેનાલના પુર પર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે સુજલામ સુફલામ કેનાલનો પુલ જાણે કે સ્વિમિંગ પુલ બની ગયો। જેમ નદી વહી રહી હોય તેમ પુલ પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે। પુલ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી, કેટલાક વાહનો તો અટવાઈ પડ્યા। આ દ્રશ્યો દિયોદરના સોની પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલના પુલ પરના છે। અહીં પાણી ભરાઈ જતા આસપાસના અનેક ગામોને જોડતો માર્ગ બંધ થઈ ગયો। બનાસકાંઠાના ડીસામાં મુશળધાર વરસાદ ખાબક્યો। 2 ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ડીસાના જલારામ નજીક આવેલા મુખ્ય માર્ગ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। ભારે વરસાદ વરસતા સિંધી બજાર અને ગાંધીચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું। લગભગ આજથી 5 વર્ષથી દુકાન છે મારે માર્કેટમાં, આની જ કન્ડિશન છે। પાણી કમર સુધી ભરી રહે, નુકસાન થાય, પણ કોઈ ઘરાક આવતું નહીં, કસ્ટમર આવતું ચોમાસામાં, કોઈ ધંધો કરવાનો મતલબ નહીં। અને બીજી વસ્તુ કે આ સેમ્બલો જે પબ્લિક મારી રહી છે એ બી બહુ ખરાબ છે, કારણ કે એના કારણે બહુ પબ્લિક હેરાન થાય, એના કારણે ઘરાક હેરાન થાય, એના કારણે વેપારી ખુદ હેરાન થાય છે। પાણી ભરાઈ ગયું બધામાં અને ભોરામાં પાણી બહુ ભરાઈ ગયું છે અને બહુ ટાઈમથી આવું નવું ચાલે છે, નગરપાલિકા કંઈ કરતી નથી। પાણી ભોરામાં પાણી ભરાઈ ગયું, માલના બહુ નુકસાન થયા છે, પાણી નીકળતું જ નથી આગળથી, એમ કંઈ આગળ 15-20 દુકાનોમાં નુકસાન થઈ ગયું છે। સાબરકાંઠા પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા। વહેલી સવારથી જ મેઘરાજાએ સાબરકાંઠાને ઘમરોળ્યું। હિંમતનગરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વરસાદ બાદ જળભરાવની આ સ્થિતિએ હિંમતનગરના લોકોની હિંમત ભાંગી નાખી। વરસાદી પાણી દુકાનોમાં ભરાતા વેપારીઓને હાલાકી ભોગવવી પડી। શહેરના ઉમિયા વિજય ટીપી રોડ પર જળબંબાકારની સ્થિતિથી વાહન ચાલકો પરેશાન થયા। પાલિકા રોડ શારદા કુંજ મારુતિનગરમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા। પાણપુર વિસ્તારમાં પાણી ભરાવાથી મુશ્કેલી સર્જાઈ, દુકાનો પાણીમાં ગરકાવ થઈ જતા વેપારીઓને ધંધા બંધ રાખવાની ફરજ પડી। પાણપુર વિસ્તારમાં પાણીના સામ્રાજ્યના આ દ્રશ્યો જ કહે છે કે અહીં મુશળધાર મુશ્કેલી સિવાય કંઈ જ બચ્યું નથી। સતત અને અવિરત વરસાદે સાબરકાંઠા જિલ્લાને તરબોળ કરી દીધો। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોએ વાવેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે।
શ્રાવણના બીજા સોમવારે મેઘરાજાએ ભક્તો અને ભગવાન બંનેને ભીંજવી દીધા. અંબાજીમાં પણ ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને શ્રાવણિયા સોમવારને વથાવતા હોય તેમ ભારે વરસવા લાગ્યા. સાર્વત્રિક વરસાદે પાટણ જિલ્લાને પણ પાણી પાણી કરી દીધો. પાટણ, સિદ્ધપુર, સમી, હારી, સરસ્વતી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. હિંમતનગરમાં મેઘો અનરાધાર વરસ્યો. બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. હિંમતનગરના ખેડૂતોને સવાલ સતાવી રહ્યો છે કે રાહતનો વરસાદ ગણવો કે આફતનો. ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરી દીધી, પરંતુ વાવણી બાદ સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેતરો પાણીમાં છે. અવિરત વરસાદથી ખેતરોમાં જળ ભરાવ થઈ ગયો છે. 3.5 ઇંચ કરતા પણ વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ વાવેલા પાક પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાયા તેમજ હજુ પણ વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધેલી છે. ધોધમાર વરસાદ બાદ